राम राम ने जय माता जी। बताने मित्रों, तो बता मित्रों ने स्वागत है अपना व्लॉग ની અંદર। तो मित्रों અત્યારે સવારના 9 વાગી ગયા અને આપણે વિડિયો સ્ટાર્ટ કરી દીધો મિત્રો। तो કાલે તો બહુ ટાઈમ મળ્યો નતો એટલે વિડિયો આવ્યો નતો, પરંતુ આજે સવારમાં વિડિયો સ્ટાર્ટ કરી દીધો અને તમે જોઈ શકશો અત્યારે કાલે આપણે સૂરજમુખીની અંદર પાણી ચાલુ હતું તો એ પણ પી ગયું ને આજ તો આપણે પાણી આ બાજરીની અંદર પાવાનું છે તો એ પણ તમને અમને બતાવી દઉં। અને ચેનલ માં નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો, અને સપોર્ટ કરો એવો ને સપોર્ટ કરતા રહેજો બધા। તો આજ તો હવામાનમાં તમે જોઈ શકશો ઝાકર આવ્યો એકદમ ફૂલ, અને હવે તડકો તપવાનું શરૂઆત થઈ ગઈ છે અને કામમાં પણ ધીરે ધીરે આપણે ઓછું થતું જાય છે। તો ચાલો હવે આપણે ફટાફટ પાછળનો કેમેરો કરી અને તમને બતાવી દઉં અને તમે વિડીયો પર બન્યા રહેજો મિત્રો। તો આ છે આપણી ઘાસ બાજરી ટોળા માટેની સ્પેશિયલ। તો આની અંદર તમે જોઈ શકશો અત્યારે એકદમ લીલોછમ અને ઝાકર પણ અત્યારે મજો આવી ગયેલ હે। અચ્છા અચ્છા પાણીના ટપકા દેખાય હે। તો અત્યારે પાવાનું ચાલુ હે અને આ બાજુ જો પહેલાં ક્યારે પાણી ચાલુ કરી દીધું આપણે, અને ચેરા થોડાક લાંબા હે એટલે થોડીક વાર લાગશે। અને આ બાજુ જોઈએ તો આ છે આપણી ડુંગળી, ડુંગળી પણ હવે જુઓ મોટી મોટી થઈ ગઈ છે અને આ વખતે તો પાવાનું નથી, કેરો આપણે બંધ કરી નાખ્યો છે કેમ કે સુકાવા દઈએ અને પછી ઉપાડી લેવી છે એટલે, અને થોડીક આમાં પણ વાવી છે બીજો કેરો એ થઈ રહ્યો હતો ને આટલા સુધી, અને પાછળ પછી આ પણ આપણે ઘાસ વાવી દીધું છે, શું કહેવાય પેલું પાયોનિયર ઘાસ તમે જોઈ શકશો એક પોથામાંથી કેટલા કેટલા મોટા પોથા થઈ ગયા છે। અને આ બાજુ આપણે વાવી દીધો છે ગવાર, આ છે આપણો દેશી ગવાર તમે જોઈ શકશો, પહેલાં આપણે વાવ્યો થઈ અને હવે ફરી વાવવાનું ચાલુ થઈ ગઈ છે હાલ, હાલો તમને બતાવી દઉં। અને આ બાજુ આપણે ચોરી વાવી છે પારી માથે, અને બધું મિક્સમાં છે। અને આ બાજુ પાછા ત્રણ ફાટિયા ઓલી બાજરી આવી ગઈ અને આ ઘાસ છે એ આપણે વચ્ચું વચ્ચું આવ્યું હતું। તો પાન જેવા મસ્ત છે એકદમ સેલરી જેવા। તો હાલો હવે આપણે વિડીયો પર પણ કન્ટિન્યુ રહેજો, અને પાણી પાવાનું કામ કાંઈ તો આ ચરાનું છે, બાકી તો એંડાના પડા હે બે એ જ પાવાના હે, બાકી બીજું નથી પાવાનું અત્યારમાં। તો ચાકર હે એટલે પાણી તો અમે પડ્યું છે માથે, તો અત્યારે બધા લાકડા લેવા માટે આવી ગયા છે બર્તણ સાંજના, હવે રામ રામ જય માતાજી
તમે કેટલા ભાડા કર્યા? એટલા માટે અને એવું કૃષ્ણબેન કાપે હે, ધારીએથી વાગે નહી. અને કૃષ્ણબેન ને આ બાજુમાં રંજનબેન ઉભા હે, તૈયાર થઈને કામ કામ કરતા નહી. બાજુ આપણી બાજરી આજ પીવરાઈ દીધી કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ. ચાલો હવે તારા થઈ ગયા કમ્પ્લીટ, હવે આપણે જવાનું છે વાડીએ. કિશોર કિશોર ચાલો, તો આપણે હવે રજકો વાટવાનો હોય તો હવે આપણે રજકો વાટવા મંડી જાય ફટાફટ. હાલો જાઓ તો હાલો કિશો હાલો પછી આવજો. લાકડા લઈ અને વાડીએ જાહેર અને આપણે રજકો વાટ નાખીએ. તો મિત્રો અત્યારે સાંજના 5 વાગી અને આપણે જો રજકો વાટવાનું ચાલુ કરી દીધું અને આ બાજુથી ચાલુ કર્યો હે અને બેક બાથું તો વાટી લીધી અને આ બાજુ જો રંજનને અમે વાટીએ હતા એવું એમને ચાલુ કરી દીધું. હું પણ આ બાજુ વાટું છું સારું દાંતેલું અને ફટાફટ રજકો વાટી લઈએ પછી આગળ મળશું આપણે. ત્યાં સુધી વિડીયો પર બને રહેજો. ચાલો હવે ફટાફટ અમે રજકો વાટી લઈએ, કેમ કે રજકો થોડોક વધારે વાટવાનો હોય એટલે થોડુંક વહેલા હરજા વાટવાનું ચાલુ કરવું પડે. મિત્રો આપણે તમે જોઈ શકશો એક ક્યારો કમ્પ્લીટ વાઢી નાખ્યો આખો, તો ઠેઠ સુધી પાથરા પડ્યા એટલો. અને હવે સલાખો લાવી અને હવે આપણે ખડકી નાખશું ભારી કમ્પ્લીટ. અને હજુ પણ આ બાજુ થોડોક રંજન વાટે છે, કેમ કે હજુ એક બાથ અલગ કરવી પડશે આપણે પાડીએ એટલે સારું. અને રજકો પણ ખૂબ સરસ છે એકદમ મસ્તીના. તો હાલો હવે ફટાફટ આપણે બધી ખડકી નાખીએ ભારીઓ. અને વાતાવરણ એકદમ ચોખ્ખું છે કમ્પ્લીટ, કોઈ જાતનું વાદરા બાદરા છે નહીં અત્યારે. તો અહીંથી મેળ્યા કોઈ હતા એ હવે પાછા વધારે પાંક રહે આપણે. બોલો પેલા 5 વાર આવે નહી પાછા રૂપિયા વાર હે.
बटाका वाला गोटा जुगलाज बनया है रोटली बने जी अने गोटा बने है रा बटाका वाला। चलो गोटा खावा मटे बटाका वाला है बटाका थोड़ा ज्यादा समराना हूं मोटा वो होता नहीं इतना किशन वनु है क्या वनु है चलो वारू करवा माटे अत्यारे जो बता रखी जैसे मेहमान अमारे अने किशन भाई से अमारे लक्ष्मण भाई से अने गोटा बनाया है अने साग सनु है किशन बटाका नु से वालो नु बधु से अने चटनी बनावी है थोड़ी કૃષ્ણબેન પણ જો આવી ગયા અમારે બટાકાના અને ગોટા બનાવ્યા છે અને મેથી ના કોઈ એવા બધા વખત થોડા થોડા ચટણી બનાવી છે તો હાલો ગોટા ખાવા માટે આપણે શું કરવું